નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ બે, વિષય કલોલ, ગુજરાતી પર્યાવરણ, પૂર્ણા વર્તન, ભાગ બે, પાઠ ચાર જંગલ બુક. અગાઉ આપણે ભાગ એક ભણી ગયા, આજે ભણીશું ભાગ બે. તો આપણે અગાઉ ભણી ગયા ભાગો રે ભાઈ ભાગો, એ ગીતરું ગાયા, અચ્છર આવે એના પ્રશ્નોના જવાબ જોયા. આજે આપણે જોઈશું સી સાહેબની કુંસ, એ વાર્તા આપણે જોઈશું જંગલ બુકમાં. તો સી સાહેબની કુંસ. એક મોટું જંગલ હતું. શું હતું? એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતું. જંગલનો રાજા કોણ હતું? સિંહ હતું. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય તે એક શિયાળ ખાય. જંગલનો રાજા કોણ હતું? સિંહ હતો. કોણ હતો? સિંહ હતો. અને તે જાતે શિકાર કરીને ભરપેટ જમતો હતો. ખૂબ જ એને ખાતો હતો, જમવાનું ખાતો હતો, ખૂબ ભરપેટ, ખૂબ દરાઈને ખાતો હતો. અને જે બાકી વધે એ એક શિયાળ ખાય. જે વધ્યું હોય એ ખાવાનું એ એક શિયાળ ખાતું હતું. શિયાળને પણ મજા આવી ગઈ હતી. શિયાળને કેમ મજા આવી હતી? કંઈ કરવાનું નહીં અને ખાવાનું મળી જતું હતું વગર કામે, એને મજા આવતી હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. કંઈ કરવાનું નહીં કંઈ કામ, અને એને જમવાનું મળી જાય એટલે એને મજા આવતી હતી. સિંહ ઘરડો થઈ ગયો. સિંહ કેવો થઈ ગયો? ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ ન હતી. સિંહ ઘરડો થઈ ગયો એટલે જાતે શિકાર કરીને ખાવાની એનામાં તાકાત શક્તિ ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે શું જોયું? દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને કહ્યું, શિયાળે શું કહ્યું? સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો, તો સસલાનો શિકાર કરી શકાય. સિંહને શું કહ્યું શિયાળે? કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો એટલે આપણે સસલાનો શિકાર કરી શકીએ, એમ કહે છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો, હલનચલન કર્યા વગર પડી રહ્યો. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ ઉપર સૂકા પાંદડા નાખતું જાય. સિંહ ખાલી ખોટું રોવા લાગ્યો અને સિંહ પર સૂકા પાંદડા નાખવા લાગ્યો. સસલાએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળ ભાઈ? સસલાએ પ્રશ્ન પૂછ્યો, આ શું કરો છો શિયાળ ભાઈ? પછી શિયાળે શું કહ્યું સસલાને? દેખાતું નથી. સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને ડાંટવામાં મને મદદ કર. કે દેખાતું નથી, તું પણ મને
મદદ કર સિંહ રાજાને દાંતવામાં, સિંહને અગ્નિ સંસ્કાર કરવા દાંતવામાં જમીનમાં, મને મદદ કર. સસલાને થયું કે મરેલા સિંહ માટે સિંહારભાઈ દુઃખી થાય તો એવા નથી. સસલાને ખબર પડી થયું કે મરેલા સિંહ પાછળ સિંહારભાઈ દુઃખી થાય એવા તો નથી, નક્કી કંઈક ગરબડ છે. સસલાને ખબર પડી જાય કે નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડી વાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો. સસલો શું કર્યું, પેલો સિંહ પડેલો હતો એને થોડી વાર પડેલા સિંહને બરાબર જોવા લાગ્યો, અને શિયાળને કહ્યું. સસલો શિયાળને બરાબર જોવા લાગ્યો અને એ શું કહેવા લાગ્યો, શિયાળને કહ્યું તમારી કંઈક ભૂલ થાય છે. સસલાએ શિયાળને કહ્યું કે તમારી કંઈક ભૂલ થાય છે, સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર જ અક્કર થઈ જાય છે. સિંહ જ્યારે મરી જાય ત્યારે એનું શરીર જ અક્કર થાય છે. થઈ જાય સિંહનું, સિંહ જ્યારે મરી જાય ત્યારે તેનું શરીર અક્કર થઈ જાય, પણ એની પૂંછડી તો હલે. સિંહ મરી જાય પણ એનું શરીર અક્કર થાય, પણ એની પૂંછડી તો હલે. જુઓ સિંહ રાજાની પૂંછડી તો જરા પણ હલતી નથી, સિંહ રાજાની પૂંછડી જરા થોડી પણ હલતી નથી. ખોટું ખોટું સૂતેલા સિંહે ખોટું ખોટું સૂઈ ગયો હતો એ સિંહે આ વાત સાંભળી એટલે એને તરત જ પૂંછડી હલાવી. ખાલી ખાલી સૂઈ ગયો હતો સિંહ, એને આ વાત સાંભળીને તરત જ પૂંછડી હલાવી. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. સસલાને સાચી વાતની ખબર પડી એટલે સસલો ત્યાંથી તરત જ ભાગી ગયો. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોતા હતા. સસલો ભાગી ગયો એટલે સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવવાની રાહ જોતા બેઠા રહ્યા. આપણે જોયું આ, હવે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ થોડા જોઈએ, એનો અભ્યાસ કરીએ. પ્રશ્નોના જવાબ સિંહ સાહેબની પૂંછની વાર્તા પરથી તેના પ્રશ્નોના જવાબનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ પ્રશ્નોના જવાબ. પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન 1, સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? સિંહ અને શિયાળ ક્યાં રહેતા હતા? સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? જંગલમાં. સિંહ અને શિયાળ જંગલમાં રહેતા હતા. 2, કોણી વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી? કોની વાત સાંભળીને સિંહે પૂંછડી હલાવી? હે બોલો, આપણે વાર્તા સાંભળી એટલે જવાબ આવડવો જ જોઈએ. સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. સસલાની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી. 3, શિયાળને કેમ મજા આવતી? શિયાળને કેમ મજા આવતી હતી? શિયાળને કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય, તેથી મજા આવતી. શિયાળને કશું કરવાનું નહીં પણ તેને જમવાનું મળી જાય એટલે તેને મજા આવતી. 4, શિયાળે સિંહને
કરવાનું કેમ કહ્યું? શિયાળે સિંહને મળવાનું નાટક કરવાનું કહ્યું કેમ કે સસલાનો શિકાર કરી શકાય એમ છે, એટલા માટે સસલાનો શિકાર કરી શકાય એ માટે. શિયાળે સિંહને મળવાનું નાટક કરવાનું કહ્યું કેમ કે સસલાનો શિકાર કરી શકાય એટલા એ માટે છે, એટલે એમ છે એટલા માટે. પાંચ નંબર, શા માટે સસલો ત્યાંથી ભાગ્યો? સસલાની સાચી વાતની ખબર પડી કે તરત તે ત્યાંથી ભાગ્યો. સસલાની સાચી વાતની ખબર પડી સસલાની, એટલે સસલો ત્યાંથી તરત ભાગ્યો. છ નંબર, સસલાએ શું વિચાર્યું? સસલાએ શું વિચાર્યું? સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી ન થાય, નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલાએ વિચાર્યું કે મરેલા સિંહ પાછળ શિયાળભાઈ દુઃખી ન થાય, નક્કી કંઈક ગરબડ લાગે છે વિચાર્યું. આપણે પ્રશ્નના જવાબ જોયા, હવે જોઈશું પ્રશ્ન સ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. આપણે મોટા પ્રશ્નો જોયા, હવે આપણે એક એક શબ્દમાં જવાબ લખવાના છે. એ પ્રશ્નો આપણે જોઈએ. એક નંબર, ઘરડું કોણ થઈ ગયું હતું? તો ઘરડું કોણ થઈ ગયું હતું? તો ઘરડું સિંહ થઈ ગયો હતો. ઘરડું કોણ થઈ ગયું હતું? સિંહ થઈ ગયો હતો. બે નંબર, શિયાળ સિંહ પર શું નાખતો હતો? શિયાળ સિંહ પર શું નાખતો હતો? તો શિયાળ સિંહ પર સૂકા પાંદડા નાખતો હતો. શું નાખતો હતો? સૂકા પાંદડા. ત્રણ નંબર, કોને મજા આવી ગઈ હતી? કોને મજા આવી ગઈ હતી? તો શિયાળને મજા આવી ગઈ હતી. કોને મજા આવી ગઈ હતી? શિયાળને. શિયાળને મજા આવી ગઈ હતી. ચાર નંબર, કોણામાં શક્તિ ન હતી? કોણામાં શક્તિ ન હતી? તો સિંહમાં શક્તિ ન હતી. સિંહમાં શક્તિ ન હતી. પાંચ નંબર, દૂરથી કોણ આવતો હતો? દૂરથી કોણ આવતું હતું? તો દૂરથી સસલો આવતો હતો. કોણ આવતું હતું? સસલો. છ નંબર, સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો સિંહની હલતી પૂંછડી કોણે જોઈ? તો સિંહની હલતી પૂંછડી સસલાએ જોઈ. કોને જોઈ? સસલાએ. સિંહની હલતી પૂંછડી સસલાએ જોઈ. સાત નંબર, સિંહને નાટક કરવાનું કોણે કહ્યું? સિંહને નાટક કરવાનું કોણે કહ્યું? તો સિંહને નાટક કરવાનું શિયાળે કહ્યું. કોને કહ્યું? શિયાળે. સિંહને નાટક કરવાનું શિયાળે કહ્યું. આઠ નંબર, સાચી વાતની ખબર કોને પડી? તો સાચી વાતની કોને ખબર પડી? તો સાચી વાતની ખબર સસલાને પડી. આપણે જોયું કે સસલાને સાચી વાતની ખબર પડી ગઈ. કેમ કે કેવી રીતે ખબર પડી? સસલાને થયું કે શિયાળભાઈ મરેલા સિંહ પાસે તો આટલા બધા દુઃખી ના થાય, કંઈક ગરબડ લાગે છે. એટલે સસલાને ખબર તો પડી જાય હતી કે આ નાટક કરે છે. એટલે
સસલો બોલે છે કે સિંહ રાજા મરી ગયા હોય તો એનું શરીર અક્કર થાય, પણ બીજું શરીર તો હલતું રહે ને, એટલે તરત જ સિંહે પૂંછડી હલાવી, એટલે એને સિયાને સસલાને ખબર પડી જાય કે આ લોકો નાટક કરે છે. સસલાને એટલે જાણ, સાચી વાતની જાણ થઈ ગઈ, સાચી વાતની સસલાને ખબર પડી. સિંહે કોની વાત માની, સિંહે કોની વાત માની હતી? તો સિંહે શિયાળની વાત માની. શિયાળે સિંહને કહ્યું કે તમે દૂરથી સસલો દેખાતો હતો, એટલે શિયાળે સિંહને કહ્યું કે તમે નાટક કરો કે સસલાનો આપણે શિકાર કરી શકીએ. એટલે સિંહ શિયાળે કહ્યું સિંહને, એટલે સિંહની સિંહે શિયાળની વાત માની. સિંહે કોની વાત માની? તો સિંહે શિયાળની વાત માની. 10 નંબર, શિકાર કોણ કરતો હતો? શિકાર કોણ કરતો હતો? તો શિકાર સિંહ કરતો હતો. આપણે વાર્તામાં જોયું સિંહની પૂંછમાં જોયું કે શિકાર કોણ કરતો હતો, તો શિકાર સિંહ કરતો હતો અને શિયાળ ખાતો હતો. અને સિંહ કોણ હતું? જંગલનો રાજા હતો. જંગલનો રાજા હતો એ આપણે જોયું. તો હવે આગળ જોઈશું પ્રશ્ન સાત. નીચેના સાચા વાક્યો સામે, સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. સાચું વાક્ય હોય એની સામે સાચાની નિશાની, ખરાની ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરવાની છે. 1 નંબર, શિયાળ જંગલનો રાજા છે. તો જંગલનો રાજા કોણ હતો? શિયાર હતો કે સિંહ કે સસલો? તો જંગલનો રાજા સિંહ હતો. એટલે સસલું આપ્યું છે, શિયાળ આપ્યું છે, એટલે આ વાક્ય ખોટું છે. એટલે અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. 2 નંબર, શિયાળ શિકાર કરીને ખાય છે. તો શિકાર કરવા કોણ જતું હતું? સિંહ જતો હતો, શિયાળ નહોતું જતું. એટલે આ વાક્ય પણ ખોટું છે, આ વાક્ય પણ ખોટું છે. એટલે અહીંયા આવશે ખોટાની નિશાની. શું આવશે? ખોટાની નિશાની. 3 નંબર, શિયાળ ઘરડું થઈ ગયું હતું. કોણ ઘરડું થઈ ગયું હતું? શિયાળ કે સિંહ? સિંહ ગયડું થઈ ગયું હતું. તો અહીંયા આવશે આ શિયાળ ગયડું નહોતું થયું, એટલે આ વાક્ય ખોટું છે. કેવું છે? વાક્ય ખોટું છે. એટલે અહીંયા ખોટાની નિશાની કરીશું. 4 નંબર, સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. શિયાળાને શિયાળને શું લાગ્યું હતું? બહુ જ ભૂખ લાગી હતી. આ વાક્ય સાચું છે, શિયાળે શિયાળને બહુ જ ભૂખ લાગી હતી. 3 દિવસથી તે ભૂખ્યા હતા. સિંહ ઘોડો થઈ ગયો એટલે શિકાર કરવા કોણ જાય? એટલે 2-3 દિવસથી સિંહ અને શિયાળ ભૂખ્યા હતા. એટલે આ વાક્ય સાચું છે, એટલે સાચાની નિશાની કરીશું. 5 નંબર, શિયાળ સસલાને મળવા માટે ગયો. શિયાળ સસલાને મળવા માટે ગયો. તો વાક્ય સાચું છે કે ખોટું? શિયાળ સસલાને મળવા નહોતો આવ્યો, સસલો આવ્યો જ હતો અને જોયો આવતો. તો વાક્ય કેવું છે, સાચું કે ખોટું? સિંહ સસલાને મળવા માટે ગયો. તો આ વાક્ય ખોટું છે. કેવું છે? ખોટું. શિયાળ સસલાને મળવા નહોતો ગયો, એટલે આ વાક્ય ખોટું છે. 6 નંબર, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. સિંહ ભૂખથી મરી ગયો એટલે તેથી શિયાળ ખૂબ રડે છે. કેમ કે સિંહ તો મળ્યો જ હતો, બરોબર? એટલે ક્યાંથી રડવાનું આવ્યું? સિંહ તો મળ્યો જ નહોતો, જીવતો જ હતો, તો ક્યાંથી શિયાળ? સિંહ મરી ગયો હોય એના શિયાળ હોય,
બરોબર એ તો નાટક કરતા હતા એટલે આ વાક્ય ખોટું છે સીધો જીવતો જ હતો એટલે આ વાક્ય ખોટું છે સાત નંબર દૂરથી એક હરણ આવે છે તો દૂરથી હરણ આ વાર્તામાં તો સિંહની પૂંછમાં તો હરણની વાત કરવામાં આવી જ નથી તો હરણ ક્યાંથી આવે દૂરથી કોણ આવતું હતું સસલો આવતો હતો કોણ આવતો હતો સસલો તો આ વાક્ય પણ ખોટું છે એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું આઠ નંબર સસલો સિંહને જોઈને ભાગી જાય છે સસલો સિંહને જોઈને ક્યાં ભાગે છે સિંહને જોવે છે સસલો પછી એને ખબર પડે છે ત્યારે ભાગે છે બરોબર એટલે આ વાક્ય પણ ખોટું છે આ વાક્ય પણ ખોટું છે એને ગરબડ લાગી એટલે એને ભાગે છે એટલે સિંહને જોઈને ભાગતો નથી સિંહને તો જોવે છે પાના એ બધું કરે છે એ સિંહને તો જોઈ રહે છે પછી એને સાચી વાતની જાણ થાય છે કે સિંહ જીવતો છે ત્યારે એ ભાગે છે બરોબર નવ નંબર શિયાળ સિંહની પૂંછડી હલાવે છે શિયાળ સિંહની પૂંછડી ક્યાં હલાવે છે જ્યારે સસલો કહે છે કે સિંહનું જ્યારે સિંહ મરી જાય ત્યારે એનું શરીર અક્કર થાય છે પણ બીજું હલે છે એટલે આ વાત સાંભળે છે સિંહ સસલાની આ વાત સાંભળીને સિંહ પૂંછડી હલાવે છે શિયાળ હલાવતું નથી એટલે આ વાક્ય પણ ખોટું છે એટલે અહીંયા ખોટાની નિશાની કરીશું દસ નંબર સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે કેમ કે સસલાને સાચી વાતની જાણ થાય છે એટલે સસલો ત્યાંથી ભાગી જાય છે એટલે સિંહ અને શિયાળ સસલાને ખાઈ શકતા નથી એટલે આ વાક્ય પણ ખોટું છે એ અહીંયા ખોટાની નિશાની આવશે શાની નિશાની આવશે ખોટાની અહીંયા ખોટું કરવાનું ખોટાની નિશાની હવે આપણે અહીંયા ભાગ બે પૂરો થાય છે અહીંયા પાઠ પૂરો થાય છે જંગલ બુક તો આપણે હોમવર્ક જોઈશું હોમવર્ક જોઈશું બરોબર ને તો હોમવર્કમાં લખવાનું છે કલોલની નોટમાં હોમવર્ક લખવાનું છે તો હોમવર્કમાં આપણે લખીશું આપણે તો પહેલા ભાગમાં પાઠ ચાર જંગલ બુક લખેલું જ છે બરોબર તો આપણે પ્રશ્ન ચાર સુધી લખેલા છે પછી એને નીચે જ લખવાનું છે પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો એ આપણે લખવાના છે બરોબર તો એમાં લખવાના છે સી અને શિયાળ ક્યાં રહેતા હતા પછી બે નંબર કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી પછી ત્રણ નંબર શિયાને કેમ મજા આવતી પછી ચાર નંબર શિયાળે સિંહને મળવાનું નાટક કરવાનું કેમ કહ્યું પાંચ નંબર શા માટે સસલો ત્યાંથી ભાગ્યો છ નંબર સસલાએ શું વિચાર્યું આ એકથી સ પ્રશ્નોના જવાબ આપણે કલોલની નોટમાં લખવાના છે એક બે ત્રણ ચાર પાંચ અને સ સારા અક્ષરે આપણે એકથી સ પ્રશ્નોના જવાબ લખવાના છે પછી બીજું આપણે લખવાનું છે પ્રશ્ન સ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક એક શબ્દમાં લખો જે આપેલા પ્રશ્નોના જવાબ આપણે એક એક વાક્યમાં શબ્દમાં લખવાના છે તો એક નંબર ઘરડું કોણ થઈ ગયું હતું પછી બે નંબર શિયાળ સિંહ પર શું નાખતો હતો પછી ત્રણ નંબર કોને મજા આવી ગઈ હતી તો એક બે ત્રણ પછી બીજા આગળ પ્રશ્નના જવાબ છે આપણે લખવાના છે પછી જ્યાં નંબર કોનામાં શક્તિ ન હતી પછી પાંચ નંબર દૂરથી કોણ આવતો હતો છ નંબર
સેની હલતી પૂંસરી કોને જોઈ? સાત નંબર, સેને નાટક કરવાનું કોને કહ્યું? પછી આઠ નંબર, સાચી વાતની ખબર કોને પડી? પછી નવ નંબર, સિંહે કોની વાત માની? પછી દસ નંબર, શિકાર કોણ કરતો હતો? આપણે ત્રણ, પછી આ ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને દસ, આ દસ પ્રશ્નોના જવાબ લખવાના એક એક શબ્દમાં. પછી લખવાનું પ્રશ્ન સાત. પ્રશ્ન સાત, નીચેના સાચા વાક્યો સામે, સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરવી. આપણે ખરા ખોટા લખવાના છે. તો એમાં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ, આ દસ ખરા ખોટા લખવાના છે આપણે ઓલી નોટમાં. તો એક આપણે જોઈ લઈએ, શિયાળ જંગલનો રાજા હતો. પછી બે નંબર, શિયાળ શિકાર કરીને ખાય છે. ત્રણ નંબર, શિયાળ ઘરડું થઈ ગયું હતું. ચાર નંબર, સિંહ અને શિયાને બહુ જ ભૂખ લાગી હતી. પાંચ નંબર, શિયાળ સસલાને મળવા માટે ગયો. છ નંબર, સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે. સાત નંબર, દૂરથી એક હરણ આવે છે. દૂરથી એક હરણ આવે છે. આઠ નંબર, સસલો સિંહને જોઈને ભાગી જાય છે. નવ નંબર, શિયાળ સિંહની પૂંછડી હલાવે છે. દસ નંબર, સિંહ અને શિયાળ સસલાને ખાઈ જાય છે. આટલા સુધી આપણે પ્રશ્નના જવાબ હોમવર્કમાં લખવાના છે. પ્રશ્ન પાંચ, પ્રશ્ન છ અને પ્રશ્ન સાત, પ્રશ્નના જવાબ ખરા ખોટા આપણે કલોલી નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત લખવાના છે. અહીં આપણો પાઠ પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.